ચાલુ કરું. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે મને સમાચાર મળ્યા, હું બહાર હતી, પરંતુ તરત ને તરત મેં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી અને તાત્કાલિક બધા જ ત્યાં પહોંચી જાય અને જે કાંઈ કાર્યવાહી કરવાની હોય સંપૂર્ણ કાર્યવાહી ત્યાં કરે. સાથે સાથે પોલીસ કમિશનરને એ પણ સૂચના આપી કે આવા પ્રકારના જેટલા પણ ગેમ ઝોન હોય તાત્કાલિક બધા જ અત્યારે બંધ કરવામાં આવે અને સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવે. પછી બીજે દિવસે વહેલી સવારે હું રાજકોટ પહોંચી ગઈ હતી. મુખ્યમંત્રી શ્રી ઘટના સ્થળે પહોંચ્યા અને હું સિવિલ હોસ્પિટલમાં હતી ત્યાં મેં અધિકારીઓ સાથે સમગ્ર ઘટના બાબતે ચર્ચા કરી હતી અને ત્યાંથી પછી અમે લોકો ત્યાં એમ્સની વિઝિટ કરવા પણ ગયા હતા. મુખ્યમંત્રી સાથે એમ્સની વિઝિટ પણ કરી હતી અને ત્યાર પછી બપોરના 2:30 વાગે મેં ઘટના સ્થળની મુલાકાત ત્યાં પણ હું ગઈ હતી. પરંતુ જોગાનુજોગ મને એવું લાગે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બની હોય ત્યારે મને ફોટા પાડવા યોગ્ય ન લાગ્યા એટલે મેં મારા ત્યાં કોઈ પણ ફોટા નહોતા પાડ્યા, સિવિલ હોસ્પિટલમાં પણ ફોટા નહોતા પાડ્યા. ત્યાર પછી સોમવારના દિવસે મારા જ વિસ્તારના વોર્ડ નંબર 12ના એક વ્યક્તિ, તેમાં એનું પણ મૃત્યુ થયું હતું, નીરવ વેકરિયા કરીને એના પરિવારને પણ મળવા ગઈ, એને પણ સાંત્વના આપી. ત્યાર પછી મારા વિસ્તારનું કોટા સાંગાણી તાલુકાનું ખરેડા ગામ છે, એ ખરેડા ગામમાં પણ સત્યપાલ કરીને એક યુવાનનું મૃત્યુ થયું આ દુર્ઘટનામાં, એમના પરિવારને પણ મળી હતી. ત્યાર પછી લોધિકા તાલુકાનું સાંગણવા ગામ છે, ત્યાંના જીતુભા કરીને છે, એમના પરિવારના પણ 5 વ્યક્તિ આ દુર્ઘટનામાં એક્સપાયર થયા હતા. એમની સાથે પણ સતત હું ફોનમાં સંપર્કમાં હતી. આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી. ત્યારબાદ સીટની રચના કરી, મુખ્યમંત્રી સાથે એક મીટિંગ પણ આ બાબતે મેં ગાંધીનગર કરી. સીટની રચનામાં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. જ્યારે આટલા બધા લોકોએ, 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે, હું પણ એક માં છું, મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે. ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે. ભાઈ, મેં વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી, પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી. સૌથી પહેલાં હું સિવિલ ગઈ હતી, જે મેં વાત કરી. ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી, મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ, પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે. અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી, પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું. જ્યારે ડીએનએ ટેસ્ટ થયા, ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત ચિંતા કરતી હતી. આવી દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય ને, કોઈ પણ ગુનેગાર એને છોડવા ન જોઈએ. અને સીટ એટલે તમે સમજી શકો છો કે સીટ શું કહેવાય. અને મુખ્યમંત્રી શ્રી પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેગાર હોય એને છોડવામાં નહીં આવે. સીટે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં જે પણ દોષિત હોય એ દોષિતને છોડવામાં નહીં આવે. શું લાગે છે આપને, કોના હોઈ શકે? જે કોઈ ગુનેગારો સાથે સંકળાયેલા હશે સરકાર એને નહીં છોડે. સીટની રચના થઈ છે, સીટ એટલે ભાઈ તમે સમજી શકો છો કે સીટ એટલે શું. સતત તમે સીટની કાર્યવાહી જે થાય છે તમે આખો દિવસ મીડિયાને બતાવો છો, મીડિયાના માધ્યમથી લોકોને તમે જાણકારી આપો છો. એટલે સીટની રચના થઈ છે, સીટના માધ્યમથી જે કાર્યવાહી થાય છે કોઈ પણ ગુનેગાર હશે એને છોડવામાં નહીં આવે. ભાઈ, સીટમાં જે કાંઈ બાબતો આવશે
એની સંપૂર્ણ કાર્યવાહી સરકાર અત્યારે કરવા માટે તૈયાર છે. કઈ ઘરની સામે બંગલો બનતો હોય તો ખ્યાલ જ હોય ને. અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ, એ દુર્ઘટના પછી સીટની રચના થઈ છે અને જે ગુનેગારો હશે અને ગુનેગારો સાથે જે પણ કોઈ સંકળાયેલા હશે એને છોડવામાં નહીં આવે. જે કોઈ સંકળાયેલા હશે બધાની સામે સરકાર કાર્યવાહી કરશે. ભાઈ મેં તમને વાત કરી કે જે કોઈ ગુનેગારો હશે ગુનેગારોને સરકાર અત્યારે છોડવા માંગતી નથી. ભાઈ આટલી મોટી દુર્ઘટના બની છે, મીડિયા સુધી તમે પોઝિટિવ બધા સમાચારો પહોંચાડો છો. હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે પ્રમાણે તમારી કાર્યવાહી કરો છો લોકોનો, તો મીડિયા એટલે એક લોકોનો અવાજ છે અને એ અવાજને તમે લોકો સુધી પહોંચો.